વિશ્વભરમાં હાહાકાર મચાવનારો કોરોનાનો વાયરસ હવે ભારતમાં ઝડપભેર ફેલાઈ રહ્યો છે. આ કોરોનાના વાયરસને આગળ વધતો અટકાવવા સરકાર દ્વારા 21 દિવસના દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. વિશ્વભરમાં હાહાકાર મચાવનારો કોરોના વાયરસ હવે ભારતમાં ઝડપભેર ફેલાઈ રહ્યો છે. આ કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા સરકાર દ્વારા 21 દિવસના દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે નવસારી નગરપાલિકા કર્મચારી યુનિયન દ્વારા ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, ચા અને દારવાળી અનાજની 400 જેટલી કીટ બનાવી આજરોજ ફાયર બ્રિગેડ ખાતે પાલિકાના કર્મચારીઓને પ્રતિકાત્મક કીટ વિતરણના નવસારી ધારાસભ્ય પિયુષ દેસાઈના હસ્તે કરવામાં આવી હતી. આ વિવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ સાથે પાલિકા યુનિયન પણ 10,000થી ઓછી આવક ધરાવતા પાલિકા કર્મચારીઓને અનાજ કીટ વિતરણ કરવામાં આગળ આવી છે. બ્યુરો રિપોર્ટ, ZST નવસારી. આજે નવસારી નગરપાલિકાના યુનિયન, રજિસ્ટર્ડ યુનિયન નવસારી નગરપાલિકા અને સંસ્થાઓ આધારિત એટલે 10,000થી નીચેના જે પગારદારો છે એ તમામને આજે કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. એક સંવેદના સાથે જ્યારે COVID-19ની મહામારી સમગ્ર દેશ અને દુનિયામાં છે ત્યારે અનેક સંસ્થાઓ પોતાના રચનાત્મક અભિગમ દ્વારા જ્યારે આગળ વધી રહી છે ત્યારે એક લોકપ્રતિનિધિ તરીકે, આ વિસ્તારના કાર્યકર તરીકે હું ખૂબ ખૂબ એમને ભગવાનને પ્રાર્થના પણ કરું છું અને આદરણીય પ્રધાનમંત્રીએ જે આદેશોનું પાલન કરવાનું કહ્યું છે, સ્ટે હોમ અને ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ, એને માટેનું પણ આપણે બધાને વિનંતી કરું છું. આ રચનાત્મક કામમાં હું મારી શુભેચ્છા વ્યક્ત કરું છું.